આધારિત જે ગીત ગરબો ભજનના નોટેશન છે એ નોટેશનમાં આજે આપણે લઈ રહ્યા છીએ પાર્ટ ટુ ભજન હુંડી સ્વીકારો મહારાજને બરોબર. તો એના ભાગનો સ્ક્રીનશોટ તો મેં તમને આપી દીધો છે, તેમ છતાં ફરીથી એનો સ્ક્રીનશોટ તમે બીજા પાર્ટનો લઈ લેજો એટલે તમારું કામ સરળ થઈ જાય અને આરામથી તમે નોટમાં લખી શકો. જે મિત્રોને લખવાનો કંટાળો આવતો હોય તો આપણી પાસે ટોટલ 7 પ્રકારની પીડીએફ ફાઇલો છે. ગરબાની છે, 3 તાલીના ગરબાની છે, ફિલ્મી ગીતોની છે, લોકગીત લગ્ન ગીતની છે, ભજનની છે, ધૂનની છે અને આ 7 નંબરની આપણે રાગ ભોપાલી આધારિત નોટેશનો ટોટલ 22 છે, પ્યોર રાગ ભોપાલી આધારિત. સાથે સાથ તમે એક સાથે ખરીદો તો તમને 50% ડિસ્કાઉન્ટ મળશે. બીજી વાત, મેં એક ડિટેલમાં વિડીયો બનાવ્યો છે જેમને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવે છે અને નોટેશનથી જ સ્વરજ્ઞાન મેળવવું છે, જાતે વગાડતા થવું છે, તો એને ડિટેલમાં વિડીયો બનાવ્યો છે. એ ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો કે નોટેશનથી શીખવા માટેનો વિડીયો મને મોકલી આપો, તો હું તમને ચોક્કસ એની લિંક મોકલી આપીશ, એ જોઈ લેજો અને પછી તમને એમ લાગે કે યસ આ મારા માટે કામનું છે તો તમે નોટેશન ખરીદી શકો છો ચોક્કસ. જેમને પદ્ધતિસર શીખવા માટે યુટ્યુબમાંથી મારા નોટિફિકેશન નથી મળતા સમયસર અથવા તો આળસુ છે એ લોકોને મારી સાથે ટચમાં રહીને, મારા પર્સનલ ટચમાં રહીને શીખવું હોય તો આપણી પાસે વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે 10-12 મહિનાનો. એમાં તમારે એડમિશન લેવું હોય પદ્ધતિસર શીખવા માટે, ભવિષ્યમાં તમારે પોતાના ક્લાસીસ ચાલુ કરવા છે, મ્યુઝિકમાં આગળ જવું છે, તો પદ્ધતિસર શીખવું ખૂબ જરૂરી છે. તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો, નીચે મારો વોટ્સઅપ નંબર લખેલો છે. એ સિવાય તમારે કોઈ હેલ્પ જોઈતી હોય, તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો. ઘણા મિત્રો ડાયરેક્ટ ફોન કરે છે, ફોન કરવાથી હું તમને તરત જવાબ નહીં આપી શકું, પણ વોટ્સઅપ પર તમે મને ડિટેલમાં મેસેજ કરશો તો હું ચોક્કસ તમને એનો હેલ્પ કરીશ, અથવા મને જરૂર લાગશે તો હું સામેથી તમને રિંગ કરીશ. ઓકે, તો આવો સ્ટાર્ટ કરીએ પાર્ટ ટુ. આ જે છે એ મીટરલેસ છે, મતલબ કે તાલ વગર. મીટરલેસનો મતલબ તાલ વગર, તો એક જ સ્વર પર ધારો કે આપણે આંગળી મૂકી અથવા તો બોર્ડ લીધો સાગર. આ એક જ સ્વરૂપ નથી, કેટલા સ્વરૂપો છે? તીર્થવાસી સૌ, આટલું એક જ સ્વરૂપ છે. ગૌ ગૌ તીર્થવાસી સૌ ચાલિયા ચાલિયા. અહીંયા યા છે, રેગ રેગ. પછી આ વધારાનું લંબાવું છે, વેરિએશન છે. બરોબર, રેગ રેગ સા અને વળી સા 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 અને વળી આવ્યા, એ પણ સા સા. તો અને વળી આવ્યા, જુઓ તીર્થવાસી સૌ અને વળી આવ્યા નગર. હવે નગરમાં જે છે ને એમાં કેવું છે, સાસા ની એના માટે રેસા ધ નગર ની, તો ની માટે 3 સ્વરો છે. રેસા ધ ની આવ્યા નગર અને અને વળી આવ્યા નગર ની, બરોબર. તો ની માટે 3 સ્વરો છે. પછી આટલું પહેલી લાઈન જુઓ ફરીથી, તીર્થવાસી સૌ ચાલ્યા અને વળી આવ્યા નગરની બહાર. ક્લિયર? હવે બીજી લાઈન, વેસ લીધો વણિકનો, એ પ ઉપર છે મંત્ર સોરી, વેસ લીધો પપધસા વેસ લીધો, બરોબર, વેસ લીધો વણિકનો, વણી વણિકનો. નો છે એ હમિંગમાં છે, બાકી વણિકનો એ રે ઉપર જ આવશે કારણ કે મેં નો માટે અલગ સ્વરો લખ્યા છે.
અહીંયા જો ફરીથી જોઈએ તમે વણિક નો તો નો જે છે અહીંયા વણિક નો રે ઉપર આપણે લઈ લેવાનું છે અને વેરિએશન જે લેવાનું છે એ ઘરે સા ફરી એકવાર જોઈએ વણિક નો જો વણિક નો બરોબર આટલું ધ્યાન રાખજો હે મારો સા સા રે હે મારો સા મળે સા ગૌરવ છે સા મળે સા હે મારો પાપા પા હે મારો સા મળે સા સોરી સા સા મળે સા સા મળે મળે એક જ સ્વરૂપ લે જાઓ સા મળે સા સા માટે બે સ્વરૂપ છે સીધે અરે સોરી સીધે પગ સા મળે સા સીધે સા મળે સા સીધે એવું ઘરે એવું ના મળે સાંભળ્યા બરાબર હવે આખું કીર્તના લેવું છે ફરીથી જોઈ લઈએ તીર્થવાસી સૌ મેં શક્ય એટલું આસાનીથી તમને સમજાવવાની કોશિશ કરી છે પછીનો અંતરો જે છે એ તમે નોટેશન મેં લખેલું જ છે એ તમે જાતે ટ્રાય કરજો અને તમારી બુદ્ધિનો અને સમજનો ઉપયોગ કરજો ડાયરેક્ટ નોટેશનનો ઉપયોગ ના કરતા પહેલો અંતરો જે છે એ બીજા અંતરાના જેવો સેમ ટુ સેમ છે એટલે તમારી સમજ પ્રમાણે સ્વરો અને શબ્દોને ગોઠવવાની કોશિશ કરજો આ વસ્તુ મેં નોટેશન સાથે સ્વરજ્ઞાન કેવી રીતના મેળવવું એનો આખો ડિટેલમાં જે વિડીયો બનાવ્યો છે એમાં બધી માહિતી આપી છે એ વિડીયોને એકવાર જોઈ લેજો ન મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો હું તમને ચોક્કસ એની લિંક મોકલી આપીશ અને પછી બીજા એક બે સ્વરથી જાતે બેસાડવાની એને ચોક્કસ કોશિશ કરજો ઓકે તો આવજો નેક્સ્ટ ડે લેસનમાં મળીશું આ ગોપાલી આધારિત ગીત ગરબો ભજનમાં ત્યાં સુધી ગુડ બાય ગુડ ડે જે મિત્રોને વિડીયો ગમ્યો હોય તો પૂરેપૂરો લાઇક કરજો કમેન્ટ કરજો અને ન સબસ્ક્રાઇબ કર્યું હોય તો પૂરેપૂરું સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો આવજો ગુડ બાય ગુડ ડે